नमस्कार विद्यार्थी मित्रों, હું મકવાણા ભૂમિ. અગાઉ આપણે સેમિસ્ટર 1 ભણી ચૂક્યા છીએ. સેમિસ્ટર 1 ની અંદર આપણે સુંદર મજાની સરસ સરસ સ્ટોરીઓ આપણે ભણ્યા હતા. તેવી જ રીતે હવે આપણે સેમિસ્ટર 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સેમિસ્ટર 2 ની અંદર ટોટલ આપણે 5 લેસન ભણવાના છીએ. 5 લેસન ની અંદર સુંદર મજાની સ્ટોરીઓ આપેલી છે, જેમાં આપણે ફર્સ્ટ સ્ટોરી નું નામ છે आई विल बी दैट. त्यार पछी सेकंड छे यू लव इंग्लिश डोंट यू. सरस मजानी स्टोरीओ आपेली छे जे आपणे सेमिस्टर 2 ની અંદર આગળ ભણીશું. તે પહેલા આજે આપણે યુનિટ 1 જેનો આપણે આજે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમારી નોટ પેન અને ટેક્સ્ટબુક લઈને ભણવા માટે તૈયાર થઈ જાઓ. ફર્સ્ટ યુનિટ નું નામ છે આઈ વિલ બી દેટ. તેની અંદર આજે આપણે એક્ટિવિટી 1 નો અભ્યાસ કરવાના છીએ. અગત્યના દરેક સ્પેલિંગ અહીંયા બોર્ડ ઉપર લખેલા છે, તો તમને જે અઘરા પડે તે તમારી નોટબુકમાં નોંધતા રહેજો. એક્ટિવિટી 1, એમાં રીસાઇડ આફ્ટર યોર ટીચર. એમાં એક છોકરો છે, એટલે કે કવિ છે, જેમનું નામ છે બ્રેઇન પેટર. બ્રેઇન પેટર્ન નામના કવિ જે છે એ પોતે એવું ઈચ્છે છે કે હું ભવિષ્યમાં મોટો થઈ અને શું બનવા ઈચ્છું છું. જેમ તમે પણ અત્યારે વિચારતા હશો કે મારે મોટા થઈને શું બનવું છે, કે મારા પપ્પા મને આવું કહે છે બનવાનું, મારી મમ્મી મને આવું બનવાનું કહે છે, કે ડૉક્ટર બનવાનું કહે છે, સાયન્ટિસ્ટ બનવાનું કહે છે, લોયર બનવાનું કહે છે, કોઈ પાયલોટ બનવા માંગે છે. તો દરેક વિદ્યાર્થી, દરેક વ્યક્તિની અલગ અલગ વિચારધારા હોય છે, તો તે પ્રમાણે તેઓ અલગ અલગ બનવા માંગે છે. તો અહીંયા જે કવિ બ્રેઇન પેટર્ન છે એ પણ કંઈક બનવા માંગે છે, સ્વતંત્રતાથી રહેવા માંગે છે, ફ્રીડમદારી રહેવા માંગે છે. તો એવું કહેવા માંગે છે કે હું કેટલુંક અહીંયા જો કેટલીક વસ્તુ આપેલી છે જે કવિ પોતે બનવા માંગે છે, તો એ આજે આપણે આ કવિતાની અંદર ભણીશું. પહેલા કવિ એવું કહે છે કે આઈ ટોલ્ડ ધેમ. ધેમ એટલે તેઓને તે કહે છે. કોને કહે છે? તો એમના શિક્ષકો છે, પછી એમના માતા પિતા છે, એમના વડીલો છે. તો એમને કવિ કહે છે. તો શું કહે છે? આઈ ટોલ્ડ ધેમ, હું તેમને કહું છું. વેન આઈ ગ્રો અપ. ગ્રો અપ એટલે કે જ્યારે હું મોટો થઈશ ત્યારે, જ્યારે હું મોટો થઈશ ત્યારે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક. હું કોઈ વૈજ્ઞાનિક બનવા માંગતો નથી. ઓર સમટાઈમ, સોરી, ઓર સમવન હુ રીડ ધ ન્યૂઝ ઓન ટીવી. અને કોઈક જે ન્યૂઝની અંદર સમાચાર વાંચે છે. ન્યૂઝ એટલે કે સમાચાર વાંચે છે, રીડ એટલે કે વાંચવું. તે પણ મારે બનવું નથી. નો, ના. આઈ વોન્ટ બી ટુ બી ફ્રી. હું આઝાદીથી રહેવા માંગુ છું, સ્વતંત્રતાથી રહેવા માંગુ છું. ફ્રી એટલે સ્વતંત્રતાથી રહેવા માંગુ છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. હું તો એક વૃક્ષ બનવા માંગુ છું, એક ઝાડ બનવા માંગુ છું. મારે કોઈ સાયન્ટિસ્ટ બનવું નથી, મારે કોઈ વૈજ્ઞાનિક બનવું નથી, કે સમાચાર ઉપર કોઈ જે વાતચીત કરે છે, સમાચાર બોલે છે, એ મારે બનવું નથી. મારે તો વૃક્ષ બનવું છે, ઝાડ બનવું છે. ધે સે, તેઓ શું કહે છે? યુ કાન્ટ, યુ નો, યુ કાન્ટ બી સેટ. ના, તે તું કરી શકીશ નહીં, ના, તે તું કરી શકીશ નહીં. સેકન્ડ સ્ટેન્જામાં આપણે જોઈએ, આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ ગોઈંગ ટુ બી અ એરલાઇન પાયલોટ, અ ડાન્સર, અ લોયર, અ ડોક્ટર. નો, યુઝ વાઇલ્ડ વિલ સ્વિમ ઇન મી. આઈ એમ ગોઈંગ ટુ બી અ ઓશન. દે સે યુ કાન્ટ બી દેટ. નો, યુ કાન્ટ બી દેટ. તો નેક્સ્ટ સ્ટેન્જાની અંદર એવું કહેવા માંગે છે કે આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, વેન આઈ ગ્રો અપ, કે જ્યારે હું મોટો થઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, એટલે કે જે હવાઈ જહાજ છે તેનો પાયલોટ મારે બનવું નથી. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ એરલાઇન પાયલોટ. મારે કોઈ હવાઈ જહાજનો પાયલોટ બનવું નથી. અ ડાન્સર, અ લોયર, અ ડોક્ટર. નો, તો મારે કોઈ ડાન્સર એટલે કે નૃત્યકર્તા પણ બનવું નથી. લોયર એટલે કે વકીલ પણ મારે બનવું નથી. ત્યાર પછી કહે છે કે
ડોક્ટર કે પછી મારે કોઈ ડોક્ટર પણ બનવું નથી, નો એટલે કે ના. યુઝ વાય વેલ વિલ સ્વિમ ઇન મી, ઇન મી એટલે કે મારી અંદર, મારી અંદર. હ્યુજ એટલે કે વિશાળ, વિશાળ. વેલ વેલ તરસે, સ્વિમ એટલે કે તરવું, કે હું એવું બનવા માંગુ છું કે મારી અંદર એક વિશાળ વેલ, વેલ એટલે કે માછલીઓ, વેલ માછલી જે આવે છે મારી અંદર તરસે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, શું બનવા માંગે છે? ઓશન, ઓશનનો મતલબ થશે કે મહાસાગર, કે હું એક મહાસાગર બનવા માંગુ છું. ધીસ સેડ તેઓ શું કહે છે? યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, ના તે તું બની શકીશ નહીં, ના તે તું બની શકીશ નહીં, એવું કહેવા માંગે છે. થર્ડ સ્ટેન્જા, થર્ડ સ્ટેન્જાની અંદર કવિ બ્રેઇન પેટર્ન એવું કહેવા માંગે છે કે આઈ ટોલ્ડ ધેમ, મેં તેમને કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, ડીજે એટલે કે ડાન્સ જોકી, ફૂલ ફોર્મ છે એનું. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, મારે કોઈ ડીજે બનવું નથી. ડીજે શું કરે છે? તો ડાન્સ, ડાન્સનું હોય છે, પછી તમને જુદા જુદા ગીતો સંભળાવે છે, મિક્સ સોંગ સંભળાવે છે, તો એને કહીશું આપણે ડીજે. એના પછી અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, મ્યુઝિશિયન, મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર. એના પછી ઓર બ્યુટિશિયન, કે પછી સૌંદર્ય તજજ્ઞ, એ બધું એમાંથી કોઈ પણ મારે બનવું નથી, કે આ બધું તો વ્યર્થ છે, મારે કશું બનવું નથી આમાંથી. તો આપણા જે કવિ છે બ્રેઇન પેટર્ન, એમને શું બનવું છે? નો, કવિ એવું કહે છે કે સ્વિમ વિલ થ્રુ ફ્લો થ્રુ અ મી, શું કહે છે કે સ્વિમ્સ એટલે કે ઝરણું, ઝરણું છે એ મારી અંદરથી થ્રુ એટલે કે મારી અંદરથી પસાર થશે. વિલ મી ધ હોમ ઓફ ઈગલ, શું કહે છે કે આઈ વિલ બી હોમ ઓફ ધ ઈગલ્સ, એટલે કે ઈગલ્સ એટલે કે અહીંયા લખેલું જ છે કે ગરુડ, ગરુડોનું હું ઘર બનવા માંગુ છું, કે જે ગરુડ છે એઓનું હું ઘર બનવા માંગુ છું. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ, વેલીઝ એટલે કે ખીણો, ખીણો અને ફાઉન્ટેન્સ એટલે કે ફુવારા, ફુવારાઓથી અને વેલીઝ ભર, ખીણોથી ભરેલું રહેવા માંગુ છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ ફાઉન્ટેન્સ, સોરી માઉન્ટેન્સ, માઉન્ટેન્સ એટલે કે પર્વતમાળા બનવા માંગુ છું. તો કવિ શું બનવા માંગે છે? પર્વતમાળા બનવા માંગે છે. ધીસ રીત તેઓ કહે છે, યુ કાન્ટ બી દેટ, યુ નો યુ કાન્ટ બી દેટ, કે ના તે તું કરી શકીશ નહીં. લાસ્ટ સ્ટેન્જામાં, અહીંયા ત્રણ સ્ટેન્જા આપેલા છે, ત્રણ સ્ટેન્જાની અંદર કવિ એવું કહેવા માંગે છે, પહેલા સ્ટેન્જામાં આપણે જોયું છે કવિ એવું કહેવા માંગે છે કે હું એક આઝાદીથી પોતાનું જીવન જીવવા માંગુ છું, ને શું કહે છે કે હું એક વૃક્ષ બનીશ. એના પછી સેકન્ડમાં એવું કહેવા માંગે છે કે તે શું બનવા માંગે છે? ઓશન બનવા માંગે છે, એક વિશાળ મહાસાગર બનવા માંગે છે. ત્યારબાદ તેઓ પર્વતમાળા બનવા માંગે છે, અ રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે કે પર્વતમાળા બનવા માંગે છે. અને લાસ્ટની અંદર એવું કહેવા માંગે છે, આઈ આસ્ક્ડ ધેમ, મેં તેઓ બધાને પૂછ્યું, શું પૂછે છે? જસ્ટ વોટ યુ થિંક આઈ એમ, તમે મને શું જાણો છો, તમે મારા વિશે શું કહેવા માંગો છો? જસ્ટ અ ચાઇલ્ડ, ધીસ સે, તેઓ શું કહે છે? ફક્ત એક બાળક, ચાઇલ્ડ એટલે બાળક, અને તેનું બહુવચન રૂપ થશે ચિલ્ડ્રન. જસ્ટ અ ચાઇલ્ડ, ધીસ સે, તેઓ કહે છે કે હું તમને ફક્ત એક બાળક જાણું છું. અને તેઓ શું કહે છે? એન્ડ ધ ચિલ્ડ્રન ઓલવેઝ એટ લીસ્ટ વન ઓફ થિંગ્સ વી વાન્ટ ધેમ ટુ બી, બાળકો હંમેશા એ જ કરે છે જે અમે નક્કી કરેલું હોય છે, એટલે કે મોટાઓ જે ડિસાઇડ કરે છે, જે બનવાનું કહે છે, બાળકો તે જ બની શકે છે, એમના માટે બીજું કોઈ ઓપ્શન હોતો નથી, તેઓ એ જ બની શકે છે. તો અહીંયા કવિ પોતાની વિચારધારા રજૂ કરે છે કે પોતે કેવું કેવું બનવા માંગે છે, વૃક્ષ બનવા માંગે છે. સૌથી પહેલા તો વૃક્ષ, એટલે કે વૃક્ષ વગર આપણું જીવન શક્ય જ નથી, જ્યારે વૃક્ષ ના હોય તો આપણે જીવી ના શકીએ. એના પછી છે દરિયો, તો દરિયો આપણને સૌથી વિશાળ, દુનિયામાં સૌથી વિશાળમાં વિશાળ દરિયો છે, એમ જ છે પર્વતમાળા, તો પર્વતમાળા પણ ખૂબ જ વિશાળ છે. તો એમ ઉચ્ચ વિચારો કવિના આ કવિતામાં જોવા મળે છે. ત્યારબાદ અહીંયા બી ઓપ્શન આપેલો છે, બીની અંદર ચૂઝ
એન્ટી ધ કરેક્ટ ઓપ્શન સાચો જવાબ આપણે અહીંયા ક્વેશ્ચનનો લખવાનો છે. એમાં જો પહેલો જ સ્ટેન્જાની અંદર આનો જવાબ આપણને મળી જશે. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ધ ઇન અ ફર્સ્ટ સ્ટેન્જા. પહેલા જો પહેલો કવિતા છે એની અંદર આપણને બાળકોને જે બાળક છે કવિ આપણા એ શું બનવા માંગે છે તો ટ્રી બનવા માંગે છે, વૃક્ષ બનવા માંગે છે. વોટ શુડ બી સ્વીમ ઇન ધ ચાઇલ્ડ, તો એનો જવાબ આપશે વાઇલ્ડ. થર્ડમાં આવશે બ્લેન્ક હેઝ વિલીઝ એન્ડ ફાઉન્ટેન, તો એનો જવાબ આવશે ધ માઉન્ટેન, પર્વતમાળાની અંદર જોવા મળે છે ખીણો અને ફુવારાઓ. તેવી જ રીતે આગળના ક્વેશ્ચન તમે તમારી નોટબુકની અંદર નોંધી દેવાના છે. આના દરેકના આન્સર તમારે આગળની જે આપણી કવિતા આપેલી છે એની અંદરથી તમારે લખવાના રહેશે. એમાં જે 5, 6 અને 7 જે આપેલા છે એના એ આપણા બુકની રિલેટેડ છે નહીં, એ તમારે ફક્ત તમારા ગ્રુપની અંદર ચર્ચા કરવાની છે. દાખલા તરીકે વોટ કેન બી ફોલોઈંગ પીપલ ડૂ ડિસ્કસ ઇન ગ્રુપ, તો તમારે ગ્રુપ તમારા મિત્રોનું જે ગ્રુપ છે એની અંદર તમારે ડિસ્કસ કરવાનું છે, ચર્ચા કરવાની છે કે તમારો જે આ જે અહીંયા નીચે માણસો આપેલા છે દાખલા તરીકે મ્યુઝિશિયન છે, તો મ્યુઝિશિયન શું કરે છે તો સંગીતના જે સાધનો છે એ વગાડે છે. પછી ડીજે શું કરે છે, તો ડીજે શું કરે છે ડાન્સ જોકી ડાન્સ કરે છે, મિક્સ સોંગ વગાડે છે અને એવું બધું આવે છે. પછી સાયન્ટિસ્ટ, તો સાયન્ટિસ્ટ શું કરે છે જુદા જુદા પ્રયોગો કરે છે. તેવી રીતે આપણે ગ્રુપમાં ચર્ચા કરવાની છે. 6 નંબરમાં એવું આપેલું છે ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ વુ યુ વોન્ટ ટુ બી બીકમ વેન યુ ગ્રો અપ, જ્યારે તમે મોટા થશો ત્યારે તમે શું બનવા માંગો છો મોટા થઈને, તો એવી ચર્ચા તમારે તમારી ગ્રુપમાં કરવાની છે. તમારે તમારા મિત્રોને પૂછવાનું છે કે તમે મોટા થઈને શું બનવા માંગો છો. લાસ્ટ નંબરનું છે 7 નંબરનું કે વુડ યુ લાઈક ટુ બી બીકમ અ વન ઓફ ધેમ ફોલોઈંગ થિંગ્સ વાય કરેક્ટ ધેર આઈડિયા, તો તમારે આઈડિયાને વિચારોને કલેક્ટ કરવાના છે. શું કરવાનું છે કે અહીંયા નીચેના જે આપેલા છે ઓપ્શન એ ઓપ્શનમાંથી તમે શું બનવા માંગો છો, જો તમે એ બનો છો તો શું કામ બનો છો, તમને એવું બનવાની શું ઈચ્છા છે. દાખલા તરીકે આ મૂન છે, ધ સન છે, ધ સ્ટાર એન્ડ ધ સ્કાય, તો આ ઓપ્શન આપેલા છે, તો આમાંથી તમે શું બનવા માંગો છો, તમને એવું બનવાનો મોકો મળે તો શું કામ બનો તમે, અને એવા આઈડિયા તમારે કલેક્ટ કરીને લખવાના છે. તો આ બધી એક્સરસાઇઝ બી જે છે એ તમારે ઘરેથી તમારી નોટબુકની અંદર લખી દેવાની છે અને સુંદર મજાની પોએમ તમારે તૈયાર કરવાની રહેશે. ત્યારબાદ આપણે પાર્ટ ટુ ની અંદર હવે આગળ આપણે એક્ટિવિટી ટુ જેમાં સુંદર મજાની સ્ટોરી આપેલી છે અ કી ટુ હેવન, સ્વર્ગની ચાવી. તો સુંદર મજાની જે નાટક છે એક પ્લે આપેલું છે જે આપણે આગળના એપિસોડમાં જોઈશું. ત્યાર સુધી આપણે જે આજે પોએમ મળ્યા છો એનો તમારે રીડ કરવાની રહેશે. ધન્યવાદ.